દહેગામ તાલુકાના લવાડ ગામે કોંગ્રેસ સમિતિ આયોજિત જનસંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો, જેમાં જનસંપર્ક અભિયાન કાર્યક્રમમાં બેનરો સાથે 200 બાઇક સવારોએ નારા લગાવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે કોંગ્રેસ સમિતિ આયોજિત જનસંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો. જનસંપર્ક અભિયાન કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસ કેન્દ્રીય મંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ઉત્તર ગુજરાતના પ્રભારી પાટણ, પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર, ગાંધીનગર જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, દહેગામ તાલુકા પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ, એક્ઝિક્યુટિવ મેમ્બર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા માર્ગેશ સક્સેના, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ ચૌહાણ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ, સેવાદર શહેર, તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલ કાઉન્સિલરો, મહિલા કોંગ્રેસ હોદ્દેદારો, કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર બિરાજમાન નેતાઓને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુદ્દે, ખેડૂત આંદોલન મુદ્દે, ખાતરીબામાં પાણી મુદ્દે લવાડ ગામે આવનાર મેદનીને માહિતગાર કર્યા હતા. આ જનસંપર્ક અભિયાન કાર્યક્રમમાં કોંગ્રેસના મહાનુભાવો સાથે 200 કોંગ્રેસ કાર્યકર્તાઓની બાઇક રેલી બેનરો સાથે દહેગામથી લવાડ સુધી જોડાઈ હતી, તેમજ મોટી સંખ્યામાં ગામે ગામથી માનવ મેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેખ આમ ભંગ થતો દેખાઈ રહ્યો છે. ભાજપને હરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓને સફળતા મળતી નહીં હોવાથી જબરજસ્ત કંટાળેલા દેખાઈ રહ્યા છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ આવી જતાં કોંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.